નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આરટીઓ ગુજરાતમાં. તો આજે આપણે વાત કરવાની છે કે તમારામાંથી ઘણા બધા લોકો મને પ્રશ્ન પૂછાય છે કે મારી પાસે એક્ટિવા જેવી ગાડીનું લાયસન્સ છે, એટલે કે જે લીવર વાળી ગાડી હોય છે, ઓનલી લીવર થી ચાલતી હોય છે, તેમાં ગિયર હોતા નથી, તેવી ગાડીનું લાયસન્સ મારી પાસે છે. તો શું હું તે ગિયર વાળીનું તે લાયસન્સ ઉપર ગિયર વાળી ગાડી ચલાવી શકું? તો તેના વિશે આપણે વાત કરવાના છીએ. ચાલો તો હું તમને જણાવી દઉં કે તમે તે વાહન ચલાવી શકો કે નહીં, એટલે કે વિધાઉટ ગિયરનું જે લાયસન્સ છે તેમાં વિથ ગિયરનું વાહન ચલાવી શકો કે નહીં, તો તેના વિશે આપણે આજે વાત કરવાના છીએ. તો ચાલો હું તમને જણાવું. તો જે વિધાઉટ ગિયર નું લાયસન્સ હોય છે તે માત્ર એક્ટિવા જેવી જે લીવર થી ગાડી ચાલતી હોય છે, મોપેડ ગાડી હોય છે, તેના માટે તે લાયસન્સ હોય છે. તેમાં તમે વિધાઉટ ગિયર જે ગાડી હોય છે તે જ ગાડી ચલાવી શકો છો. તેમાં તમે જે ગિયર વાળી ગાડી હોય છે તે ગાડી ચલાવી શકતા નથી, કારણ કે આ બે ગાડીમાં બહુ મોટો તફાવત છે. અને હું સાથે સાથે તમને એ પણ જણાવી દઉં કે તમારી પાસે જો ગિયર વાળી ગાડી નું હોય તો તમે વિધાઉટ ગિયર ને ગાડી ચલાવી શકો કે નહીં, તો આ બે માં બહુ મોટો ડિફરન્સ છે. જેથી આ હું તમને ક્લિયર કરી દઉં. તો તમારી પાસે પેલા વાત કરીએ તો વિધાઉટ ગિયર ની, તમારી પાસે એક લાયસન્સ છે વિધાઉટ ગિયર નું, તો શું તમે વિધાઉટ ગિયર ના લાયસન્સ પર ગિયર વાળી ગાડી ચલાવી શકો? તો તેનો જવાબ છે ના. જો તમારી પાસે વિધાઉટ ગિયર નું લાયસન્સ છે એક્ટિવા જેવી મોપેડ ગાડી નું, તો તે તમે લાયસન્સ પર ગિયર વાળી ગાડી ચલાવી શકતા નથી, કારણ કે જે મોપેડ ગાડી હોય છે તે નીચી કેટેગરીમાં આવે છે, જે ગિયર વાળી ગાડી હોય છે તે ઊંચી કેટેગરીમાં આવે છે. આ બેમાં તફાવત છે. અને જો તમારી પાસે વિથ ગિયર નું લાયસન્સ છે, એટલે કે જે ગિયર વાળી ગાડી હોય છે, કોઈ પણ પ્રકારની સ્પ્લેન્ડર હોય કે કોઈ પણ પ્રકારની ગાડી હોય છે ગિયર વાળી, તે ગાડીમાં લાયસન્સ હોય તમારી પાસે, તો તમે વિધાઉટ વાહન ચલાવી શકો છો. કારણ કે જે વિથ ગિયર નું હોય છે તે અપ કેટેગરીમાં આવે છે, જે વિધાઉટ ગિયર હોય છે તે નીચે ડાઉન કેટેગરીમાં આવે છે. એટલે કે તમારી પાસે વિથ ગિયર નું લાયસન્સ છે તો તમે તે લાયસન્સ ઉપર તમે એક્ટિવા જેવી ગાડી ચલાવી શકો છો. તેમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે ને તમે પોલીસ પણ પકડે તો તમે તે પણ લાયસન્સ બતાવી શકો છો. વિધાઉટ ગિયર નું લાયસન્સ હોય છે તે હળવા પ્રકારનું જે વાહન હોય છે તેના માટેનું લાયસન્સ હોય છે, અને જે ગાડી વાળી હોય છે જે ગિયર હોય છે તે થોડુંક ભારે વાહન કહેવાય છે. તેથી તમે વિધાઉટ ગિયર નું લાયસન્સ તમે વિથ ગિયરમાં વાપરી શકતા નથી. પણ જો તમારી પાસે વિથ ગિયર નું લાયસન્સ છે, એટલે કે જે ભારે વાહન લાયસન્સ છે, તો તેના ઉપરથી તમે હળવું વાહન હોય છે જેવી કે એક્ટિવા જેવી ગાડી, તો મોપેડ ગાડી કહેવાય છે તેને, તેના ઉપર તમે ચલાવી શકો છો. તો આ બેમાં બે ડિફરન્સ છે જે તમને સમજાઈ ગયો હશે. તો આશા રાખું છું વિડીયો તમને હું જાણવાને સમજવા મળ્યું હશે, અને તમારો જે સવાલ છે તે ક્લિયર થઈ ગયો છે. તો આ વિડીયો સમજ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, વંદે માતરમ, જય જય ગુરુ ગુજરાત. થેન્ક્સ ફોર વોચિંગ.